नजर करवामां आवे तो सूरतथी महत्वना समाचार। सूरतनी अंदर डांगरना योग्य भाव न मळता खेडूतो मुश्केलीमां मुकाया छे। सरकारे रूपिया 388 प्रति 20 किलो नक्की कर्या छे टेकाना भाव। सूरत जिल्लामां 1.55 लाख खेडूतो छे, मात्र 34 खेडूतो ज टेकाना भावे डांगर वेची शक्या। जिल्लामां टेकाना भावे डांगर खरीदवाना केन्द्रनो अभाव जोवा मळी रह्यो छे। ડાંગરના ટેકાના ભાવે નહીં મળતા હવે ખેડૂતોમાં મુશ્કેલી છે, કેમ કે સરકારે જે 388 પ્રતિ 20 કિલો નક્કી કર્યા છે ટેકાના ભાવ, અને તેવામાં કોઈ વ્યવસ્થા નહીં, કેન્દ્રના અભાવને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી। સંજય આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જી સંજય, ડાંગરના ટેકાના ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં। राज्य सरकारे डांगरना टेकाना भाव तो जाहिर कर्या, टेकाना भावे खरीदी पण जाहिर करी, परंतु जमीनी हकीकत कंईक अलग जोवा मळी छे। सूरत जिल्लानी सहकारी जे मंडळीओ छे त्यां डांगरनो विपुल प्रमाणमां जत्थो आव्यो छे, डांगरनुं उत्पादन थयुं छे, डांगरनी बेग अहीं पड़ी छे, परंतु सरकार जे प्रमाणे प्रति 20 किलो 388 रूपियानो टेकानो भाव जाहेर कर्यो छे, भावे खरीदी करवानी जाहेरात करी, परंतु खेडूत ज्यारे आ पोतानो माल वेचवा जाय छे, मंडळीओ माल वेचवा जाय छे, त्यारे तेमनी पासेथी डांगरना टेकानो भाव खरीदी नथी करी सकता। कारण मात्र एटलुं सामे आवी रह्युं छे कि खरीदीनी जाहेरात तो करी, परंतु खरीदी करवा माटेना केन्द्रो उभा नथी थया। खेडूत આગેવાનો શું કર્યા છે જાણવાની કોશિશ કરીશું। દર્શનભાઈ, દક્ષિણ ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ડાંગરની, પરંતુ હકીકત શું છે? જે રીતે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં વર્ષોથી ડાંગરની ખેતી કરવામાં આવે છે, અને આ ડાંગરની ખેતીના અનુસંધાનમાં 2020-21માં તમે જો તો 7,63,000 ગુણીઓ આ મંડળીઓમાં, સહકારી મંડળીઓમાં આવી હતી, અને 2021-22માં 5,63,000 આસપાસની ડાંગરની ગુણી આવેલી। કમોસમી વરસાદ, માવઠા અને અન્ય કારણોસર 1,70,000 ગુણી ઓછી આવવાના કારણે ખેડૂતોને 17 કરોડ રૂપિયાની આસપાસની રકમ ઓછી મળી હતી, અને સરકારે છેલ્લા 2 વર્ષથી જે રીતે ટેકાના ભાવો બાંધ્યા હતા ડાંગરમાં, ગયા વર્ષે 2020-21માં 363 રૂપિયા બાંધેલા હતા, પરંતુ જે રીતે પરિસ્થિતિ નિર્માણ થતા ડાંગર ખરીદી માટેનું સહકારી સંસ્થાઓને એને ખરીદી માટેના કેન્દ્રો ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા ન આપવાના કારણે આ ખેડૂતો અમારે લાખી ન શક્યા। એના કારણે 2020-21માં 5.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, અને 2021-22માં તમે જો તો આ વખતે 388 રૂપિયા હોવા છતાં આજે પણ એ ભાવ ઓછો મળતા લગભગ 2.5 કરોડની આસપાસ ઓછા મળવાના છે। સરકારી જે આંકડા છે એ સરકારી આંકડા પ્રમાણે સુરત જિલ્લામાં ફક્ત 34 જેટલા જ ખેડૂતો, 9 તાલુકા થઈને 34 જેટલા જ ખેડૂતોને આનો લાભ મળ્યો છે ખરીદી વેચાણ કરવાનો। આનું મુખ્ય કારણ એ છે કે 17 લાખ રૂપિયા જેટલી ફક્ત રકમ ખેડૂતોને મળી છે, એટલે સરકાર જાહેરાત કરે છે ટેકાના ભાવ માટેની, પરંતુ જે રીતે એનું વ્યવસ્થા તંત્ર સંકલન અને એ રીતે સહકારી સંસ્થાઓને સાથે રાખીને જો આનો ઉપયોગ કરવામાં આવે તો સરકારી જે યોજનાઓ છે તેનો મહત્તમ લાભ ખેડૂતોને મળી શકે, અને સરકારની જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની 2022માં જે આવક ડબલ કરવાની વાત છે એ વાત ફક્ત કાગળ પર ન રહી જાય, અને આવનારા દિવસોમાં કોઈ પણ સરકારી યોજનાની જાહેરાત કરતા પહેલા એનું ચોક્કસ રીતે અમલીકરણ, અને ગુજરાતમાં સહકારી માળખું જે સંકળાયેલું છે એને સાથે રાખીને, એના પદાધિકારીને સાથે રાખીને સંકલન કરીને સારામાં સારો લાભ આપી શકાય, તો જ સરકારી યોજનાનો ટેકાનો લાભ આવનારા દિવસોમાં ખેડૂતને મળી શકે। સુરત જિલ્લાની જ માત્ર વાત છે કે 10 લાખથી વધુ ખેડૂતો છે, અને એમાંથી માત્ર 34 ખેડૂતો જ ટેકાના ભાવે ડાંગરી વેચી શક્યા છે। ડાંગર પકવતા ખેડૂતો પણ આપણી સાથે છે। તનેજભાઈ, આપનું ડાંગર છે, જો ટેકાના ભાવે વેચવું હોય તો ક્યાં વેચવા જશો, શું કરશો? અત્યારે ઉલપાર તાલુકામાં મારું અંબેટા ગામ, ઉલપાર તાલુકામાં ઉલપાર સેન્ટર ઉપર એની નોંધણી કરાવવાની હોય છે, પરંતુ એ લોકો જ્યાં આપણે નોંધણી માટે ફોન કરીએ છીએ તો એવો ત્યાંથી જવાબ મળે છે કે ગ્રેડર નથી, તમારે તમારા ઘરે 15 દિવસ ડાંગર નાખવો પડશે, પરંતુ ખેડૂત પાસે એની પાસે કોઈ ગોડાઉન કે કઈ વસ્તુ હોતી નથી, કઈ રીતે રાખે? એટલે ખેડૂતે મજબૂરીમાં અહીંયા દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સહકારી મંડળી ઉપર ખેડૂતોને બહુ મોટો વિશ્વાસ છે, એટલે સહકારી મંડળીઓમાં નાખતા હોય છે, પરંતુ અહીંયા સહકારી મંડળીઓમાં વેપારી ડાંગર લઈ જાય છે, એ ખૂબ નીચા ભાવે એની ખરીદી કરતા હોય છે, એટલે સહકારી મંડળીઓ એને ટેકાના ભાવથી 40-45 રૂપિયા ઓછા
ખેડૂતોને ચૂકવતી હોય છે? મંડળીઓ વેચાણ કરવા ઈચ્છે છે, ખેડૂતો વેચાણ કરવા ઈચ્છે છે, પરંતુ ખરીદ કેન્દ્રોનો અભાવ છે. 10 લાખ ખેડૂતોમાંથી માત્ર 34 ખેડૂતો પોતાનો ડાંગર ટેકાના ભાવે આપી શક્યા છે. સમજી શકાય કે સરકાર સરેઆમ નિષ્ફળ સાબિત થઈ છે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવા. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. તો જ રીતે સંજય સીધા ખેડૂતો સાથે વાતચીત કરી અને જેમાં સ્પષ્ટ જણાવી શકાય છે કે ખેડૂતોની મુશ્કેલીઓ છે, કેમ કે માત્ર 34 ખેડૂતો જ ટેકાના ભાવે ડાંગર વેચી શક્યા છે.